नमस्कार फ्रेंड्स, टुडे वी विल लर्न एसएससी इंग्लिश सेकंड लैंग्वेज पोएम नंबर 4 वेनिला ट्वाइलाइट। मित्रों, आज आप धोरण 10 अंग्रेजी द्वितीय भाषा काव्य नंबर 4 चौथु काव्य छे आपणे, जे वेनिला ट्वाइलाइट जेनु गुजराती थाय छे वेनिला ट्वाइलाइट एटले के सुगंधी संध्या। संध्या काळे जे वातावरण होय छे तेनो उल्लेख કાવ્યમાં કરવામાં આવેલો છે, તેને ધ્યાનમાં રાખી અને કવિતાની જે કલ્પના છે તે આ કાવ્યમાં રજૂ કરે છે, જે આપણે ટ્રાન્સલેશન સાથે જોઈશું। તો ફર્સ્ટ સ્ટાન્જા આપણે જોઈએ। ઘણા બધા વર્ડ્સ આમાં આવે છે નવા નવા, તો એવા વર્ડ્સ આપણે ખાસ ધ્યાન રાખીશું, કારણ કે બોર્ડમાં આવા વર્ડ્સ સિમિલર વર્ડ અને મિનિંગ પણ પૂછાતા હોય છે। ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ। હવે પહેલી લાઇનમાં જ એક વર્ડ આવે છે લીન ડાઉન, એટલે કે નમવું, ઝૂકવું। ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ, પહેલી લાઇનનો અર્થ થશે સ્ટાર્સ એટલે કે તારાઓ, આકાશમાં ટમટમતા તારાઓ। લીન ડાઉન ટુ કિસ યુ, કિસ યુ એટલે કે તને ચૂમવા માટે, તારાઓ તને ચૂમવા નમે છે અથવા ઝૂકે છે। તારાઓ તને, આકાશમાં રહેલા તારાઓ તને ચૂમવા માટે નમે છે। એન્ડ આઈ લાઈ અવેક એન્ડ મિસ યુ, લાય એટલે કે પડેલો છું, અવેક એટલે કે જાગૃત અવસ્થામાં, એન્ડ મિસ યુ એટલે તને યાદ કરું છું, અને હું જાગું છું અને તને યાદ કરું છું। કવિ એની પ્રિયતમાને ધ્યાનમાં રાખીને આ કાવ્યનું સંબોધન કરે છે। આ કાવ્ય કવિની પ્રિયતમાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલું છે, એટલે કવિ એમ બોલે છે, કવિ એડમ યંગ એમ બોલે છે કે તારાઓ તને ચૂમવા નમે છે અને હું જાગું છું અને તને યાદ કરું છું। ત્યારબાદ પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર, એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ, ડીઓ ઝેડી એટલે કે એક જામ, વાતાવરણનો મને એક ભારે જામ પીવા આપ, ડોઝ ઓફ એટલે કે પીવા આપ, એવો અર્થ આપણે ઝોંકું ખાવું એવો અર્થ પણ થાય, વાતાવરણનો એક અહીં ડોઝનો અર્થ ઝોંકું ખાવું। પોર મી, પોર એટલે કે રેડવું પણ થાય, વાતાવરણનો એક હેવી ડોઝ, ભારે જામ મને પીવા આપ, એવું કવિ કહે છે। બીકોઝ આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી, કારણ કે હું સેફ એટલે કે સ્વસ્થ થતી અને સાઉન્ડલી એટલે અહીં કોઈ અવાજ નહીં પણ શાંતિથી ઝોંકું ખાઈશ। જો બીજા અર્થમાં આપણે વાત કરી હતી કે ડોઝનો અર્થ ઝોંકું ખાવું પણ થાય, અહીં ડોઝનો અર્થ આપણને થાય છે કે જામ, પીવા માટેનું જામ, મને વાતાવરણનો એક ભારે જામ મને પીવા આપ, કારણ કે હું, બીકોઝ આઈ વિલ ડોઝ ઓફ, અહીં ડોઝ ઓફનો અર્થ આપણે એમ કરીએ છીએ કે ઝોંકું, કારણ કે હું સ્વસ્થતાથી અને શાંતિથી તેનું ઝોંકું તો ખાઈશ। બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી, પણ મારી ફરતે, અરાઉન્ડ એટલે ફરતે, મારી ફરતે, આઈ મિસ યોર આર્મ્સ, તારા હાથ, મારી ફરતે વીંટળાયેલા તારા હાથ। આગળ કન્ટિન્યુ કરીએ આપણે જોઈએ નેક્સ્ટ, આઈ વુડ સેન્ડ યુ અ પોસ્ટ કાર્ડ ટુ યુ ડિયર, એટલે આગળની લાઇનમાં એમ કીધું કવિએ કે મારી ફરતે વીંટળાયેલા તારા હાથની ખોટ ચાલશે। આઈ હેડ સેન્ડ યુ અ પોસ્ટ કાર્ડ ટુ યુ ડિયર, કે મેં તને એક પોસ્ટ કાર્ડ મોકલ્યું હોત, આઈ વુડ સેન્ડ યુ એટલે કે મેં તને એક પોસ્ટ કાર્ડ મોકલ્યું હોત, હોત આવું થઈ શક્યું હોત, આમ થયું હોત, તો એને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી કહેવાય, જે આપણને આઈ પછી જે ડી આપેલ છે એ આઈ વુડ એવોર્ડ થશે અથવા હેડ એવોર્ડ થશે। આઈ વુડ સેન્ડ યુ અ પોસ્ટ કાર્ડ ટુ યુ ડિયર, મેં તને એક પોસ્ટ કાર્ડ મોકલ્યું હોત પ્રિય, બીકોઝ આઈ વિશ યુ વેર હિયર, કારણ કે હું ઈચ્છું છું કે તું અહીં હોય, હિયર એટલે અહીં, વેર એટલે કે એવી કલ્પના કરે છે કે કારણ કે હું ઈચ્છું છું કે તું અહીં હોય। કવિ એની પ્રિયતમાને સંબોધીને એમ કહે છે કે મેં તને એક પોસ્ટ કાર્ડ લખ્યું હોત પ્રિય, કારણ કે હું ઈચ્છું છું કે તું અહીં હોય। આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ, બટ ઇટ્સ નોટ ધ સેમ વિધાઉટ યુ, રાત્રિના ગાઢ અંધકારને
હું ટર્ન લાઇટ બ્લુ, ટર્ન એટલે કે ફરવું, હું રાત્રિના ગાઢ અંધકારને લાઇટ બ્લુ એટલે કે વાદળી રંગનો અથવા ભૂરા રંગનો થતો હું વોચ એટલે જોઈશ. રાત્રિના અંધકારને હું વાદળી અથવા ભૂરા રંગનો આછો ભૂરો રંગ થતાં હું આકાશનો જોઈશ. બટ ઇટ્સ નોટ ધ સેમ વિધાઉટ યુ, પણ તારા વિના, વિધાઉટ યુ એટલે કે તારા વિના, ઇટ્સ નોટ ધ સેમ એટલે કે સેમ એટલે ના જેવું, પણ તારા વિના એ એટલું સુંદર નહીં હોય. જો તું હોય તો તે રાત્રિનો અંધકાર છે એ વાદળી રંગમાં પરિવર્તન થતો હોય ત્યારે જેટલું સુંદર વાતાવરણ હોય તેટલું વાતાવરણ સુંદર નહીં હોય, કારણ કે તારી હાજરી નથી. કવિ તેવું તેની પ્રિયતમાને જણાવે છે કે રાત્રિનો ગાઢ અંધકાર હું આછો અથવા વાદળી થતો જોઈશ, પણ તારા વિના, વિધાઉટ યુ એટલે કે તારા વિના, એ એટલું સુંદર નહીં હોય. જેટલું સુંદર તું હોય ત્યારે હોય આકાશ, તેટલું સુંદર તે નહીં હોય. બીકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી, કારણ કે શાંતિથી, એટલે ક્વાઇટલી એટલે કે શાંતિથી, કારણ કે શાંતિથી હળવે રહીને વિસ્પર એટલે કે કાનમાં વાતચીત કરવી, ટુ એટલે બે વ્યક્તિ, કારણ કે શાંતિથી હળવે રહીને કોઈ પણ વાત કરવા માટે બે જણ તો જોઈએ. કવિ એમ કહેશે ને પ્રિયતમાને કે મારે વાત કરવી હોય તો હું કોની સાથે વાત કરું, એટલે કે વાત કરવા માટે બે વ્યક્તિ જોઈએ, કારણ કે શાંતિથી કાનમાં વાત કરવા માટે બે વ્યક્તિ તો જોઈએ જ. નેક્સ્ટ, ધ સાયલેન્સ ઇઝન્ટ સો બેડ. જો આ પોઈમમાં આ લાઈન ખાસ યાદ રાખજો, ટ્રુ ફોલ્સમાં પણ પૂછાય છે. ધ સાયલેન્સ ઇઝન્ટ સો બેડ, ઇઝન્ટ એટલે કે નેગેટિવમાં કીધું આપણને, કે મૌન છે ત્યાં સુધી ખટકતું નથી, મતલબ કે શાંતિ છે, મૌન છે, ઇટ્સ ઇઝન્ટ સો બેડ, એટલી બધી ખરાબ નથી, શાંત વાતાવરણ છે એટલું બધું ખરાબ નથી. ટીલ આઈ લુક એટ માય હેન્ડ્સ એન્ડ ફીલ સેડ, એટલે એમ કહે છે કવિ કે જ્યાં સુધી, ટીલ એટલે કે જ્યાં સુધી હું મારા હાથ, ટીલ આઈ લુક એટ માય હેન્ડ, જ્યાં સુધી હું મારા હાથ જોઈને ફીલ સેડ એટલે કે ઉદાસ થાવ છું. આખી લીટીમાં એમ કહેવા માગે છે કવિ કે શાંતિ છે, સાયલેન્સ એ મૌન છે, એ ત્યાં સુધી ખટકતું નથી, મૌન હોય તો મને શાંત વાતાવરણ છે એટલું બધું ખરાબ અનુભવ નથી થતો, જ્યાં સુધી હું મારા હાથને ઉદાસ જોઉં છું. બીકોઝ ધ સ્પેસીસ બિટવીન માય ફિંગર્સ આર રાઇટ વેર યોર્સ ફિટ પરફેક્ટલી. હવે આગળ કવિ એમ કહે છે કે બીકોઝ એટલે કે કારણ કે, બીકોઝ એટલે કારણ કે, ધ સ્પેસીસ, સ્પેસીસ એટલે કે જગ્યા, બિટવીન માય ફિંગર્સ એટલે કે મારી આંગળીઓ વચ્ચેની જે જગ્યા છે તે, આર રાઇટ વેર, એ બરાબર બંધ બેસીશે, યોર્સ ફિટ પરફેક્ટલી, કે કારણ કે મારી આંગળીઓ વચ્ચેની જગ્યામાં તારી આંગળીઓ બરાબર શોભે છે. કવિ તેની પ્રિયતમાને યાદ કરતા એમ કહે છે કે મારા હાથની આંગળીઓમાં જે સ્પેસીસ છે, જગ્યા છે, તેમાં તારા હાથની આંગળીઓ બરાબર પરફેક્ટલી ફિટ એટલે બરાબર શોભે છે. નેક્સ્ટ, આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન ન્યૂ વેઝ ધો આઈ હેવન્ટ સ્લીપ ઇન ટુ ડેઝ. કવિ એમ કહે છે કે આઈ વિલ ફાઇન્ડ એટલે કે હું શોધતો રહીશ, આઈ વિલ ફાઇન્ડ રિપોઝ એટલે કે હું શોધતો રહીશ, રિપોઝ એટલે કે આરામ, ઇન ન્યૂ વેઝ, હું આરામ કરવાની નવી રીતો શોધી કાઢીશ. રિપોઝ એટલે કે આરામ કરવાની, ફાઇન્ડ એટલે શોધવું, ન્યૂ વેજ એટલે કે નવી રીતો, હું આરામ કરવાની નવી રીતો શોધી કાઢીશ. ધો આઈ હેવન્ટ સ્લેપ ઇન ટુ ડેઝ, એટલે કે હું બે દિવસથી ઊંઘ્યો નથી, હું બે દિવસથી ઊંઘ્યો નથી, પણ હું આરામ કરવાની નવી રીતો શોધી લઈશ, તેવું કવિ જણાવે છે. બીકોઝ, કારણ કે કોલ્ડ નોસ્ટાલ્જિયા ચિલ્સ મી ટુ ધ બોન. હવે આમાં એક ખાસ વર્ડ આવે છે, નોસ્ટાલ્જિયા, યાદ રાખવાનું છે. આપણેને નોસ્ટેલજિયા પણ બોલે છે, નોસ્ટેલજિયા, અને ગુજરાતી પ્રોનાઉન્સિએશન મુજબ જોઈએ નોસ્ટાલ્જિયા, હકીકતમાં એ નોસ્ટેલજે છે, જેનો અર્થ થાય છે કે વિખૂટા પડવું, વિયોગ. ભૂતકાળની યાદોને પણ નોસ્ટાલજે તરીકે ઓળખવામાં આવે છે. કવિ એમ જણાવે છે કે બીકોઝ કોલ્ડ નોસ્ટાલજિયા ચિલ્સ મી ટુ ધ બોન, બોન એટલે હાડકું થઈએ, કારણ કે ઠંડો વિયોગ, કોલ્ડ નોસ્ટાલજી એટલે કે ઠંડો વિયોગ, મારા હાડકાને, બોન એટલે કે હાડકાને, ચિલ્સ એટલે કે થીજાવી દેશે,
कारण के अत्यारे जे संध्याकाळ छे ने एवो ठंडो वातावरण छे, आ ठंडो वियोग छे मारा हाडकाने थीजवी दे छे। बट ड्रेस्ड इन वनाइला ट्वाइलाइट, परंतु हवे आपणो पोयमनो मेन टाइटल आवे छे वनाइला ट्वाइलाइट, એટલે સુગંધી સંધ્યા। પરંતુ સુગંધી સંધ્યામાં ડ્રેન્ચ એટલે કે તરબોળ થઈ જવું, ડ્રેન્ચનો અર્થ આપણે તરબોળ થયેલું એવો થઈ ડૂબી જવું તેમાં, પરંતુ આ સુગંધી સંધ્યામાં તરબોળ થઈને આઈ વિલ સીટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ નાઇટ, હું આખી રાત પોર્ચ એટલે કે રવેશમાં બેસીશ, આઈ વિલ સીટ એટલે બેસીશ, ઓલ નાઇટ એટલે આખી રાત્રિ હું આ સુગંધી સંધ્યામાં તરબોળ થઈ અને આખી રાત હું રવેશમાં બેસીશ। વેસ્ટ ડીપ ઇન થોટ બીકોઝ વેન આઈ થિંક ઓફ યુ, વેસ્ટ ડીપ એટલે કે ઊંડા વિચારમાં, ઇન થોટ, વેસ્ટ ડીપ ઇન થોટ એટલે કે ખૂબ જ ઊંડા વિચારમાં, કારણ કે વેન આઈ થિંક ઓફ યુ જ્યારે હું તારા વિશે વિચારું છું, આઈ ડોન્ટ ફીલ સો અલોન, મને એકલું લાગતું નથી। કવિ એમ કહે છે કે હું સમગ્ર રાત્રિ રવેશમાં બેસીશ, સુગંધી સંધ્યામાં તરબોળ થઈને આખી રાત્રિ બેસીશ, કારણ કે જ્યારે હું તારા વિશે વિચારું છું મને એકતું લાગતું નથી, હું ઊંડા વિચારમાં ત્યાં બેસીશ। કવિ તેની પ્રિયતમાને યાદ કરી અને આ રીતે વાત કરે છે। નેક્સ્ટ, એઝ મેની ટાઈમ્સ એઝ આઈ બ્લિંક, હવે બ્લિંકનો અર્થ થાય આંખના પલકારા મારવા, બ્લિંક એટલે પલકાર મારવા, આંખને આપણે પલક છપાવીએ તેને બ્લિંક, એઝ મેની ટાઈમ્સ એઝ આઈ બ્લિંક આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ, જેટલી વાર મારી આંખો પલકારા મારશે, એઝ મેની એટલે કે જેટલી વખત મારી આંખો પલકારા મારશે તેટલી વાર આજે રાત્રે હું તને થિંક એટલે કે યાદ કરીશ, વિચારીશ। વેન વાયલોટ આઈઝ ગેટ બ્રાઇટર, અહીં આપણે આગળ વાત કરીએ, વેન વાયોલેટ આઈઝ ગેટ બ્રાઇટર, જ્યારે વાયોલેટ એટલે કે ભૂરી અહીંયા અર્થ કરીએ આપણે, અથવા આપણે રાતે એવો અર્થ થાય છે અહીંયા કાવ્યમાં, જ્યારે રાતી આંખો ચમકતી હશે, એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર, અને હેવી એટલે કે ભારે, વિંગ્સ એટલે પાંખો, ગ્રો લાઇટર એટલે હળવી થશે, જ્યારે રાતી આંખો ચમકતી હશે ત્યારે અને ભારે પાંખો હળવી થશે, આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય એન્ડ ફીલ અ લાઈવ અગેન, હું આકાશમાં ઉડીશ અને ફીલ એટલે કે અનુભવીશ, અલાઈવ અગેન એટલે કે હું જીવંત, અલાઈવ એટલે જીવંત હોવાનો અનુભવ કરીશ। ફરીથી આપણે રિપીટ કરીએ, વેન વાયોલેટ આઈઝ ગેટ બ્રાઇટર એટલે કે જ્યારે રાતી આંખો ચમકતી હશે અને હેવી વિંગ્સ ગ્રો લાઇટર એટલે કે ભારે આંખો હળવી થશે, હું આકાશમાં ઉડીશ અને જીવંત હોવાનો અનુભવ કરીશ, એન્ડ આઈ વિલ ફરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યૂ, અને હું જે દુનિયામાં હતો, વર્લ્ડ એટલે કે હું જે દુનિયામાં હતો, હું જે દુનિયામાં હતો હું જાણતો હતો, ન્યૂ એટલે નોનો ભૂતકાળ, હું જાણતો હતો તે હું ભૂલી જઈશ, આઈ વિલ ફરગેટ, એટલે હું જે દુનિયામાં હતો, હું જે વિશ્વમાં હતો તેને હું ભૂલી જઈશ, હું જાણતો હતો જે દુનિયામાં હું હતો તેને હું ભૂલી જઈશ, બટ આઈ સ્વેર, સ્વેર એટલે કે સોગંદ ખાવા, વચન આપવું, બે અર્થ થાય ને, બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફરગેટ યુ, પણ હું વચન આપું છું, વોન્ટ એટલે કે વિલ નોટનું ભૂતકાળ છે, વિલ નોટ બરાબર વોન્ટ, જેવી રીતે ઇઝન્ટ આપણે બોલીએ છીએ ઇઝ નોટનું ટૂંકું રૂપ, એવી રીતે ભવિષ્યકાળનું નકાર વિલ નોટનું વોન્ટ થાય છે, એટલે આઈ વોન્ટ ફરગેટ યુ, બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફરગેટ યુ, પણ હું વચન આપું છું કે હું તને નહીં ભૂલું, તને ભૂલીશ નહીં। ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ, પાસ્ટ એટલે ભૂતકાળમાં, અરે જો મારો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકે, તો જો મારો અવાજ છે એ ભૂતકાળની દુનિયામાં જઈ શકતો હોય, ભૂતકાળમાં જઈ શકે, તો આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, એટલે કે વિસ્પર એટલે ધીમેથી કેવું કાનમાં, ઇન યોર ઇયર એટલે કે તારા કાનમાં, તો હું તારા કાનમાં હળવેથી કહીશ, ઓ ડાર્લિંગ આઈ વિશ યુ વેર હિયર, અરે પ્રિય હું ઈચ્છું છું કે તું અહીં હોય। કવિ એની પ્રિયતમાની યાદમાં આ કાવ્ય છે, એની રચના થયેલી છે, એડમ યંગ નામના
कवि द्वारा आ पोयम लखेलू छे। कवितेनी याद में आ सुंदर सुगंधी संध्या ना समय आ पोयमनु वर्णन करे छे। थैंक यू फॉर वॉचिंग। जय हिंद, जय भारत।